શ્રી સિદ્ધેશ્વર મહાદેવની વ્રતકથા. વર્ષો પહેલાની આ વાત છે. એક ગામડામાં યજ્ઞદત્ત શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. કુટુંબમાં પોતે, એમની પત્ની અને 4 દીકરા હતા. આવકનું ખાસ સાધન હતું નહીં, આથી તેના ઘરની સ્થિતિ ઘણી દરિદ્ર અને ગરીબ હતી. ગુજરાન ચલાવવા માટે તે આજુબાજુના 2-3 ગામમાં ભિક્ષા લેવા જતો, પરંતુ ભિક્ષામાં ખાસ કંઈ મળતું નહીં. આથી તેની પત્ની પણ જંગલમાંથી લાકડા કાપી તે વેચવા જતી. આમ તેઓ તાની તૂસીને ઘર ચલાવતા. એકવાર જંગલમાં લાકડા કાપવા ગયેલ બ્રાહ્મણ પત્ની ગોમતી મોટા વૃક્ષ પર ચઢી એક ડાળી પર પગ ટેકવી બીજી ડાળને કુહાડીથી કાપતી હતી. તેવામાં અચાનક જે ડાળ પર તેને પગ ટેકવેલો હતો તે ડાળ તૂટી અને ખાસી ઊંચાઈથી તે જમીન પર પછડાઈ. તેના હાથ પગના હાડકા ભાંગ્યા. ત્યાં જ તે બેહોશ થઈ ગઈ. એટલામાં એક ગોવાળિયો ત્યાં આવી ચડ્યો. બેહોશ બ્રાહ્મણ પત્નીને જોઈને તેને દયા આવી. તરત જ નજીકમાં આવેલ ખેતરના માલિક પાસે જઈ બધી વાત કરી. એ ખેડૂતને દયા આવી. એને તરત ગાડું જોડ્યું, 2-3 તરોપા અર્થાત લીલા નારિયેલ લીધા અને જ્યાં બાઈ બેહોશ પડી હતી ત્યાં ગાડું લઈને આવ્યા. 5 કલાક પવન નાખ્યો અને સહેજ પાણી છાટ્યું એટલે બ્રાહ્મણ પત્ની ભાનમાં આવી. એને તરોપાનું પાણી પાયું. ગરીબ બ્રાહ્મણ પત્નીને ગાડામાં સુવડાવી એને ઘરે લઈ આવ્યા. બ્રાહ્મણના 2 દીકરા ઘરે હતા. મોટા 2 દીકરા પાઠશાળાએ ગયા હતા. બ્રાહ્મણ ભિક્ષાટન માટે બહાર ગયેલ હતો. બંને દીકરા માની આવી હાલત જોઈને રડવા લાગ્યા. ખેડૂત અને ગોવાળિયાએ બ્રાહ્મણ પત્નીને ઉચકી ઘરમાં સુવાડી. અડોસપડોસના બધા ભેગા થઈ ગયા. કોઈક પાઠશાળાએ ગયેલા બ્રાહ્મણના 2 મોટા દીકરા શિવશંકર અને રામશંકરને બોલાવી લાવ્યું. ગોવાળિયો પાટાપિંડીના જાણકાર એક વૃદ્ધને દવા પાટા સાથે તેડી લાવ્યો. બ્રાહ્મણના ઘરની ગરીબાઈ તેમજ 4 બાળકોનો આક્રંદ બધું ભેગું થયું. ત્યાં એકઠા થયેલા સહુને ખૂબ દયા આવી. થોડી ઘણી મદદ કરી સહુ વિખરાયા. થોડી વારમાં યજ્ઞદત્ત ભિક્ષાટન કરીને ઘરે આવ્યો. પોતાની પત્નીની સ્થિતિ જોઈ ખૂબ દુઃખી થયો, સ્તબ્ધ થઈ ગયો. પોતાની આવી લાચાર સ્થિતિ જોઈ મનોમન આક્રંદ કરવા લાગ્યો. ભાગ્યદેવીને જે મંજૂર હોય તે ઠીક, એમ વિચારવા લાગ્યો. ઘરકામ કરવા એક દીકરાએ ભણતર છોડી દીધું. યજ્ઞદત્ત જેમ તેમ દિવસ પસાર કરતો હતો. 2-3 મહિને ગોમતી સાજી થઈ. હવે એનો દીકરો શિવશંકર જુવાન થયો હતો. આથી એના લગ્નની વાત કરવા માટે ગોમતી યજ્ઞદત્તને કહેવા લાગી. યજ્ઞદત્ત કહે કે આટલા 6 જણના કુટુંબનું ભરણ પોષણ કરતા કેટલી તકલીફ પડે છે. 7મી પારકી જનીને લાવીને શું કામે દુઃખમાં નાખવી. ત્યારે ગોમતી બોલી કે વ્યવહાર અને સમાજમાં આપણને રહેવાનું છે, આથી પુત્રની લગ્નની વયે લગ્ન કરાવવા જોઈએ. એ આપનો ધર્મ અને ફરજ બંને છે. ગોમતીની આ વાત યજ્ઞદત્તને ગળે ઉતરી અને આજુબાજુના ગામોમાં પુત્ર માટે યોગ્ય કન્યા શોધવા નીકળ્યો. પરંતુ એના ઘરની સ્થિતિ જાણનારા સંબંધીઓ એની વાત કાને ના ધરતા. આમ રખડી રખડીને એક દિવસ સાંજની વેળાએ થાકી હારીને ઘરે આવીને બેઠો હતો. એટલામાં એક વૃદ્ધ વટે માર્ગુ એના ઘરે આવ્યો. એને પાણી માંગ્યું. યજ્ઞદત્તે પ્રેમપૂર્વક પાણી આપ્યું. વટે માર્ગુ પટેલ હતો અને બ્રાહ્મણને જાણતો હતો. આથી યજ્ઞદત્તે એને કહ્યું કે પટેલ, તમારા ગામમાં મારા ઘરમાં ઠરીને રહે એવી અમારા જેવી ગરીબ ઘરની કન્યા હોય તો મારા દીકરા શિવશંકરનું સગપન કરવાનો વિચાર છે. આ સાંભળીને પટેલે કહ્યું કે લ્યો,
આ તો હું વિચારતો હતો એ જ વાત તમે કરી મહારાજ. મારી પડોશમાં જ એક બ્રાહ્મણ કુટુંબની કન્યા છે. એનું નામ કોકિલા છે. એના માતા પિતાનું 3 મહિના પહેલાં આકસ્મિક મૃત્યુ થયું. અત્યારે એના કાકા સાથે રહે છે. એમને મને લાયક મૂર્તિઓ જોવા કહેલું. તમારી ઈચ્છા હોય તો આજે મારી સાથે ચાલો, રાત મારે ત્યાં રોકાઈને સવારે વાત કરીશું. બ્રાહ્મણે પત્ની ગોમતી સાથે વિચાર વિમર્શા કરી તરત જ પટેલ સાથે પ્રયાણ આદર્યું. રાત્રે સત્સંગ કર્યો. સવારે કન્યાના કાકા સાથે વિગતવાર વાતચીત કરી સગપણ પાક્કું કર્યું. લગ્નની તિથિ નક્કી કરી પોતાની સ્થિતિ અનુસાર લગ્ન પ્રસંગ ઉકેલ્યો. કોકિલા સુશીલ કન્યા હતી. આથી યજ્ઞદત્તના ઘરમાં આવી એને ઘરનું બધું કામ સંભાળી લીધું. જો કે પોતાની ઘરની સ્થિતિથી એને મનમાં સંતાપ થતો હતો. ઘરનું બધું કામ તો એ નિયમિતપણે કરતી હતી. એ પ્રમાણે એકવાર તે સવારે ગામના કૂવે પાણી ભરવા ગઈ હતી. સોમવારનો દિવસ હતો. સુરેખા નામની એની એક બેનપણી હતી. તે પાણી ભરવા મોડી આવી. કોકિલા દરરોજ ગામના કૂવે પાણી ભરતા એની સાથે પોતાના સુખ દુઃખની વાત કરતી. એને સુરેખાને પૂછ્યું કે બેન સુરેખા, શું વાત છે, આજે કેમ તમને મોડું થયું? ત્યારે સુરેખાએ કહ્યું કે બહેન, વાત તો મજાની છે. મારે પુત્ર પ્રાપ્તિ થાય એવા સંકલ્પ સાથે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરવાનું છે. દર સોમવારે એમની વ્રતકથા અને યંત્રનું પૂજન કરવાનું હોય છે, એટલે એમાં સમય જાય, તેથી મોડું થયું. ત્યાં પાણી ભરવા આવેલી અન્ય પનિહારીઓમાંથી 2-3 જની પણ બોલી કે અમારે આ સોમવારથી વ્રતની શરૂઆત થઈ છે. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત તો તરત જ પરચા આપે એવું છે. આ સાંભળીને કોકિલાને મનમાં થયું કે મારા ઘરની સ્થિતિ સારી થાય એ માટે લાવને હું પણ આ વ્રત કરું. એટલે પાણી ભરી લીધા બાદ એને સુરેખાને પૂછ્યું કે બહેન સુરેખા, મારા મનમાં પણ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરવાનો ભાવ જાગે છે. તમે મને દયા કરીને વ્રતની વિધિ અને વાત કરજો. સુરેખાએ જવાબ આપ્યો કે જરૂર. આમ કહી સુરેખા કહેવા લાગી કે સૌરાષ્ટ્રમાં મૂળ દ્વારિકા નામે જૂનું પુરાણોક્ત તીર્થધામ છે. ત્યાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. 5000 વર્ષ પહેલાં જ્યારે મથુરા છોડીને ભગવાન શ્યામ સુંદર શ્રીકૃષ્ણ નવી રાજધાની શોધવા જતા હતા ત્યારે રસ્તામાં આ તીર્થ આવતું હતું. અહીં એમને મુકામ કર્યું. આ ભૂમિનું વનરાજીથી ભરપૂર સૌંદર્ય જોઈ ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ ખુશ થયા. ભગવાને અહીં નગરીની રચના કરી અને એને મૂળ દ્વારિકા નામ આપ્યું. અહીં શ્રી સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. ભગવાન શિવજીને પ્રાર્થના કરી સાક્ષાત થવા સ્તવન કર્યું. ભગવાન શંકર ત્યાં શિવલિંગમાં પ્રગટ થયા અને પ્રભુ શ્રી કૃષ્ણની પ્રાર્થના પૂજા અંગીકાર કરી. એ સ્થાન આજે પણ છે. જે પ્રમાણે ભગવાન શિવજીનું પૂજન વ્રત કરેલું એ રીતે આ વ્રત કરવાથી મનોવાંછિત ફળ મળે છે. કોકિલાએ અધવચ્ચે જ પૂછ્યું કે બહેન સુરેખા, આ વ્રત કરવાથી શું થાય, શું ફળ મળે? ત્યારે સુરેખા કહે છે કે ભગવાન ભોળાનાથ શિવજીનું આ વિશિષ્ટ વ્રત છે, એનું ફળ પણ વિશેષ મળે છે. શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું આ વ્રત ભક્તિભાવ, શ્રદ્ધા અને વિશ્વાસથી સોમવારે કરવાથી જન્મ જન્માંતરની કર્મજનિત દરિદ્રતા અને ગરીબી દૂર થાય છે. કંગાલ હોય તે ધનવાન થાય છે. વાંજિયાનું વાંજિયા મીનું ટળે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે. બેરોજગારને કામ મળે છે. ઘરમાં સુખ શાંતિ આવે છે. ક્લેશ કજ્યા ટળે છે. જેના લગ્ન ન થતા હોય તેવી કન્યાને મનગમતો ભરતાર મળે છે. દુખિયાના દુઃખ દૂર થાય છે. ઘરનો કોઈ વ્યક્તિ
વ્યથાથી દૂર ગયો હોય તો તે સુખરૂપે પાછો ઘરે આવે છે. કોર્ટમાં કજ્જ્યા કેસ ચાલતા હોય તો તેમાં વિજય મળે, સમાધાન થાય. પતિ પત્નીનો કજ્જ્યો થયો હોય, વિયોગ થયો હોય તો મેળાપ થાય છે. બાળકો થઈને જીવતા ના હોય તો તે જીવે છે. વેપાર ધંધા રોજગારમાં બરકત આવે છે. વિધવાનો ભક્તિભાવ દ્રઢ થાય છે. મનને આત્મિક શાંતિ મળે છે, એટલે કે પૃથ્વી પરની માનવીની સદડી મનોકામના પૂર્ણ થાય છે. કડીકાળમાં આ વ્રત સહુને શુભ ફળ આપે છે. કોકિલાએ આ વાત સાંભળી સુરેખાને કહ્યું કે બહેન, આવા મહિમાવાળું વ્રત કઈ રીતે કરવું તેની વિધિ તમે મને જણાવો. સુરેખાએ સારું કહી કોકિલાને વ્રતની સંપૂર્ણ વિધિ તથા ઉજવણું કઈ રીતે કરવું તે બધું સમજાવ્યું. 11 સોમવાર વ્રત કરી ઉજવણું કર્યા બાદ 5 બહેનોને સિદ્ધેશ્વર મહાદેવની વ્રતકથાની પુસ્તિકા આપવી. ત્યાર પછીના સોમવારે કોરા કાગળમાં લાલ શાહીથી ઓમ નમઃ શિવાય મંત્ર 1111 વખત લખીને શિવજીના મંદિરે શિવલિંગ પાસે મૂકી આવવું. ભગવાનને બિલ્વીપત્ર ચડાવવું. આમ કરવાથી ઝડપથી ફળ પ્રાપ્તિ થશે. કોકિલાએ બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી, આદરથી વંદન કરી તે મનમાં વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કરી પોતાના ઘરે આવી. પોતાના કુટુંબની દરિદ્રતા દૂર થાય એ માટે, ઘરમાં ધન આવે તથા સુખ સમૃદ્ધિ આવે એ હેતુથી હવેના સોમવારથી વ્રત શરૂ કરવાનો નિર્ણય કર્યો. 10 સોમવાર પૂર્ણ અખંડિતપણે વ્રત કર્યું. 11મા છેલ્લા સોમવારની આગલી રાત્રે ભગવાન એના સ્વપ્નમાં આવ્યા અને તેને ભાવવંદના કરી. નિયમ મુજબ તે વહેલી જાગી. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવે એને દર્શન દીધેલા, તેથી પોતાની મનોકામના પૂર્ણ થશે એવો એને દ્રઢ વિશ્વાસ બેસી ગયો હતો. તે દિવસે એનો પતિ શિવશંકર નજીકના શહેરમાં કોઈ કામ શોધવા વહેલો નીકળી ગયો. આ તરફ કોકિલા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની વિધિસર વ્રત પૂજા કરવા બેઠી. આ બાજુ શિવશંકર શહેરમાં જઈ એક શિવાલયમાં દર્શન કરવા ગયો. દર્શન કરીને ઓમ નમઃ શિવાયના જપ કરતો બેઠો હતો. કોઈ કામ ન મળવાથી ચિત્તમાં થોડી ચિંતા અને વ્યગ્રતા હતી. જપ કરતા કરતા વિચારમાંને વિચારમાં તે ઊભો થયો અને ચાલવા લાગ્યો. મનમાં કોઈ ધારણા કે લક્ષ્ય ન હતું. રસ્તે ચાલતા ચાલતા તે એક મોટી હવેલી પાસેથી પસાર થયો હતો. ત્યાં અચાનક તેને સ્ત્રીની તીણી ચીસ સાંભળી. જાલો જાલો, શિવશંકરે તે દિશામાં નજર કરી તો હવેલીના પહેલા માળની બારીમાંથી એક નાનો બાળક અચાનક ઉછળીને બહાર નીચે ધસમસતું પડી રહ્યું હતું. શિવશંકરે જરા પણ વિલંબ કર્યા વગર ઝડપથી નજીક પહોંચી ઉપરથી પડતા બાળકને હવામાં અધ્ધર જ ઝીલી લીધું અને બાળકની જિંદગી બચાવી. હવેલીના સેઠાની જેને તીની ચીસ પાડી હતી તે એક શ્વાસે શિવશંકર પાસે દોડી આવ્યા. જોયું તો પોતાનું બાળક એક અજાણ્યા ભાઈના હાથમાં હેમખેમ હસી રહ્યું હતું. આ જોઈને સેઠાનીના જીવમાં જીવ આવ્યો અને આંખમાં આંસુ આવી ગયા. આ હવેલી મોટા શેઠની હતી. આ બાળક તેમનો એકનો એક પુત્ર હતો. બાળકની માતાએ શિવશંકરને ઇનામ આપવા માંડ્યું. શિવશંકરે નમ્રતાથી ના પાડી અને પોતે કામની શોધમાં છે અને કામ મળે તો સારું એમ કહ્યું. એ બહેને શિવશંકરને કહ્યું કે મારા વીરા, મારા એકના એક પુત્રને બચાવી તમે મારું જીવન ધૂળધાની થતું અટકાવ્યું છે. તમે મારી સાથે મારા પતિ પાસે આવો, તમને યોગ્ય કામ મળી જશે. શિવશંકર એની સાથે ગયો. એ સ્ત્રીના પતિ બધી વાત સાંભળી ખૂબ ખુશ થયા. તેઓ એક સારા મુનિમની શોધમાં હતા. એમને શિવશંકરને કહ્યું કે જુઓ, તમારા જેવા માણસ
અમને મળવા મુશ્કેલ છે, તેથી તમે મારી પેઢીમાં મુખ્ય મુનિમ તરીકે કામ કરો. તમને કામ શીખવવા અને સમજાવવા બે અનુભવી સાથે રહેશે. તમને હાલ મહિને 5,000 મળશે, 6 માસ બાદ 7,000 થશે. રહેવા માટે બંગલો અને અન્ય સવલતો પણ મળશે. તમે આજથી જ કામે લાગી જાઓ. શિવશંકર તો ભાવ વિભોર થઈ ગયો. એને ખૂબ ખૂબ આભાર માન્યો અને કહ્યું કે શેઠ સાહેબ, ભગવાન ભોળાનાથની કૃપાનો હું અનુભવ કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. આપની પેઢીને નિષ્ઠાપૂર્વક ચલાવવાની ક્ષમતા મને ભગવાન શિવજી આપે એવી પ્રાર્થના. મારી એક નમ્ર વિનંતી છે. મારા ગામમાં મારા માતા પિતા અને પત્ની જે મારી રાહ જોશે, તો રાત પહેલા મને એકવાર મારે ગામ જઈ આવવા માટે રજા આપશો. શેઠ એની વિનયસભર વાણી સાંભળી ખુશ થયા અને બોલ્યા કે તમે અત્યારે પેઢી પર જાઓ અને બપોર સુધીમાં કઈ રીતે કામ થાય એનું નિરીક્ષણ કરો. બપોરે ડ્રાઈવર તમને ગામ મૂકી જશે. કાલે સવારે તમે કુટુંબને લઈને અહીં મુનિમ માટેના બંગલામાં રહેવા આવી જાઓ. ત્યાં બધી સગવડો હાજર હશે. ઘેરથી કાંઈ જ લાવવાનું નથી. શિવશંકર ખૂબ આભારવશ થઈને પેઢી પર ગયો. સાંજે ગાડી સાથે ઘરે પહોંચ્યો. કોકિલાએ આજે વ્રતનું ઉજવણું કરેલું હતું એટલે તે આનંદમાં હતી. એ પોતાના સ્વામીની રાહ જોતી હતી. શિવશંકરને મોટરમાં આવેલ જોતા જ એને નવાઈ લાગી, ખુશી પણ થઈ. શિવશંકર ગાડીમાંથી ઉતર્યો. કુટુંબના બધા સભ્યો તથા આજુબાજુના પડોશીઓ એકઠા થઈ ગયા. શિવશંકરે બધી વાત કરી. વાત સાંભળીને સહુ ખૂબ ખુશ થયા. કોકિલાને શિવશંકરે કહ્યું કે કોકિલા, તારું શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત ફળ્યું. હવે આપનું જીવનભરનું દારિદ્ર્ય ફીટ્યું. ભગવાન સિદ્ધેશ્વરનો જય હો. બીજે દિવસે શિવશંકર તેના માતા પિતા અને ભાઈઓ બધા જ શહેરમાં ગયા. ત્યાં ખૂબ આનંદપૂર્વક રહ્યા. શિવશંકરના ભાઈઓ પણ યોગ્ય ધંધા નોકરીએ વળગી ગયા. સહુ સારા વાના થયા. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ જેવા કોકિલાને ફળ્યા એવા સહુને ફળજો. ઓમ નમઃ શિવાય.